અમરેલી જિલ્લાના બગસરામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે રાત્રે 23 મિલીમીટર વરસાદ વરસ્યો હતો, તો ધારીમાં પણ ભાડેર ગામમાં 3 ઇંચ વરસાદ વરસતા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા હતા. હાલ પણ અમરેલી જિલ્લાના તમામ ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ હોય લોકો તેમજ ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. અહેવાલ કિરીટ જીવાણી અને જયેશ શીઠવા. બગસરા તાલુકાના લુંગિયા ગામે સરપંચ તરીકેની જ્યારે અમે જવાબદારી નિભાવું છું ત્યારે અમારા ગામજનોમાં, ખેડૂતોમાં અને સમસ્ત પરિવારમાં ખુશીની લાગણી ભરાય છે. કારણ કે મેઘરાજા મહેરબાન થયા છે. અમારા ઉપરવાસના ગામડા એટલે કે ધારી તાલુકાના ગામ ભાડેર અને ગામ મણવેર, એમાં આજે સાંજે 6 વાગ્યાની આસપાસ ખૂબ સારો વરસાદ થતાં અમારા ગામમાં પૂર આવતા ખેડૂતોને બેહદ લાગણી ભાવ સાથે ખૂબ જ આનંદ થયો છે. કારણ કે પાણી એ જ જીવન છે, પાણી એ જ સર્વ અત્ર તત્ર ને સર્વત્ર છે. એટલે પાણીઓ માટે ખેડૂતો ભગવાન શ્રીને પ્રાર્થનાઓ કરતા હોય છે, રીઝવતા હોય છે. ત્યારે આવા એક અણધાર્યા મહેમાન પધારે ત્યારે દરેક ખેડૂતોને ખૂબ જ લાગણી થતી હોય છે. એટલે અમારા ઉપરવાસના ગામમાં ખૂબ સારો વરસાદ અને ઉપરવાસના બંને ગામો ધારી તાલુકાના ભાડેર અને મણવેલ એને જોડતા 7 નાળાઓ અમારા ગામની સીમમાં ભેગા થાય અને ત્યાંથી સાતલડી નદીનો ઉદ્ભવ સ્થાન કહેવાય, જ્યાં સાતલડી નદીનું નિર્માણ થાય એવું અમારું આ ગામ. ત્યાંથી આ બંને નદીનું નિર્માણ થઈ અને આ નદીમાં સારું એવું પૂર આવતા ખેડૂતોમાં લાગણી તો થઈ, પણ સાથે સાથે આ પાણી મુંગિયાસર ડેમ, જે સરકાર અવારનવાર નોંધ લેતી હોય એવું મુંગિયાસર ડેમમાં આ પાણીનો પણ લાભ થશે. આ પાણી અમારું મુંગિયાસર ડેમમાં જતાં મુંગિયાસર ડેમની પણ જળ સપાટી ઊંચી થશે, જેથી આ ખૂબ ખેડૂતો માટે, આજુબાજુના વિસ્તારો માટે ખૂબ સારા સમાચાર છે. અને અમને અત્યંત આનંદ થાય છે કે આવા અને આવા રીતે મેઘરાજા મહેરબાન થતા રહે તો અમારા ખેડૂતોના, અમારા ગ્રામજનોના, અમારા આસપાસના વિસ્તારોના દરેકના સપના સાકાર થાય એવી મેઘરાજાને પ્રાર્થના કરીએ.